નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ધ ટીચર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 4માં બ્રિજ કોર્સ ક્લાસ રેડીનેસમાં જ્ઞાન સેતુમાં ચાલો યાદ કરીએ અને કદમ 1 શીખીશું. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ ચાલો યાદ કરીએ. એની અંદર પ્રશ્ન 1, તમને મનપસંદ ચિત્ર દોરો અને તેમાં રંગ પૂરો. તો અહીંયા જે જગ્યા આપેલી છે એની અંદર તમને મનગમતું સુંદર ચિત્ર દોરી તેની અંદર તમને મનગમતા રંગો પૂરવાના છે. પ્રશ્ન 2, નીચેના શબ્દોનું અનુલેખન કરો. એ જે શબ્દો આપેલા છે તેની બાજુની જગ્યામાં તે શબ્દો સરસ અક્ષરે વાંચીને લખવાના છે. મિત્રો, તો આપણે વાંચીશું. પ પૈયુ, શ્રી રામ, વિશ્વાસ, ડોક્ટર, ફુવારો, મૂર્તિ, રંગબેરંગી, પ્રતિબિંબ, ચામાચીડિયું, નિશ્ચય. પ્રશ્ન 3, શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી વાક્ય લખો. અહીં મિત્રો જે વાક્ય આપેલું છે તેની અંદર શબ્દો આડાઅવળા છે જે સાચું વાક્ય બનાવતા નથી. આપણે એ શબ્દોને સરખી રીતે ગોઠવી અને સાચું વાક્ય બનાવવાનું છે. પહેલું છે, રમે છે મેદાનમાં છોકરીઓ, તો એવું વાક્ય ના બને. તો આપણે વાક્ય બનાવવાનું છે, તો છોકરીઓ મેદાનમાં રમે છે. એવી રીતે બીજું વાક્ય, ચરે બકરીઓ છે વનવગડામાં. તો આપણે શબ્દો ગોઠવીએ, બકરીઓ વનવગડામાં ચરે છે. બીજું છે, ગાડીમાં છે ગીતા બેઠી, તો ગીતા ગાડીમાં બેઠી છે. ચોથું વાક્ય, રજા રવિવારની કાલે છે, તો કાલે રવિવારની રજા છે. પાંચમું વાક્ય, દરમાં રહે ઉંદર છે, તો એવું વાક્ય ના બને મિત્રો, ઉંદર દરમાં રહે છે. પ્રશ્ન 4, સૂચના મુજબ શબ્દો લખો. તો એ જે સૂચના આપેલી છે તે પ્રમાણે આપણે શબ્દો લખવાના છે. પહેલું છે, મથી બનતા 5 શબ્દો લખો. તો મ મૂળાક્ષરથી શરૂ થતા હોય એવા 5 શબ્દો આપણે અહીં લખવાના છે. તમે વિચારીને તમારી રીતે પણ લખી શકો છો. અહીંયા લખ્યું છે, મગર, મમતા, મનન, મરચું, મલમ. નથી બનતા 5 શબ્દો લખો. તો મિત્રો, નથી શરૂ થતા હોય તેવા શબ્દો, નગર, નમન, નલિન, નટુ, નખ. હવે જથી બનતા 5 શબ્દો લખો. તો જલેબી, જનક, જનમ, જમના, જમરૂખ. સથી બનતા 5 શબ્દો લખો. તો સસલું, સારસ, સરનામું, સરલા, સાગ. આ સિવાય પણ મિત્રો તમને શબ્દો આવડતા હોય તો તે તમે લખી શકો છો. પ્રશ્ન 1, વિચારો અને લખો. શું તરે શું ડૂબે. મિત્રો, અહીંયા જે વસ્તુ આપણે પાણીમાં નાખીએ અને જે તરે તે અહીંયા લખવાની છે અને જે ડૂબી જાય તે અહીંયા લખવાની છે. તમે મિત્રો એક નાની વસ્તુમાં, ડોલમાં કે તપેલીમાં પાણી લઈ તેની અંદર તમારી જોડે રહેલી વસ્તુ નાખ્યા પ્રવૃત્તિ કરી શકો છો. કઈ વસ્તુ ડૂબે છે અને કઈ વસ્તુ તરે છે અને તેના નામ અહીંયા લખી શકો છો. તો એ લખ્યું છે, શું તરે. તો પેન્સિલ, લાકડું, બોટલ, પ્લાસ્ટિકની હોય તે બોટલ, દડો, પાટી, એવા બધું તરે. શું ડૂબે. તો ચમચી, ખીલી, ખુરશી, તાળું, ચાવી, આવી વસ્તુ ડૂબી જાય છે. પ્રશ્ન 2, ચિત્ર જોઈ શબ્દ પૂરો કરો. તો ચિત્ર આપેલું છે, આ ચિત્ર જોઈને આપણને ખબર પડી જાય મિત્રો કે શાનું ચિત્ર છે. આ દૂધી છે. તો એ ધી લખેલું છે, આપણે લખીશું દૂ, દૂધી. બીજું ચિત્ર ટામેટાનું છે, તો ખાલી જગ્યા મે ખાલી જગ્યા, તો ટામેટું. આ મિત્રો તલવારનું ચિત્ર છે, તો ખાલી જગ્યા વા ખાલી જગ્યા, તો તલવાર. ચોથું, આ તડબૂતનું ચિત્ર છે, તો લખીશું તડબૂચ.
मित्रों हवे प्रश्न त्रण उदाहरण प्रमाणे लखो। तो अहीं काची केरी पाकी केरी उदाहरण आपेलू छे। तो अहीं खाली जगह छे पछी बोर खाली जगह बोर तो काचा बोर पाका बोर पछी काचू पपैयू पाकू पपैयू आ खाली जगह में काचू अने आ खाली जगह में पपैयू लखीशू। खाली जगह केड़ा खाली जगह केड़ा तो काचा केड़ा पाका केड़ा एनी नीचे काचो घड़ो पाको घड़ो एवी रीते आपणे बंधબેસતું લખવાનું છે। પ્રશ્ન 4 સાચા શબ્દ પર સાચાની અને ખોટા શબ્દ પર ખોટાની નિશાની કરો। તો શબ્દો આપેલા છે મિત્રો અહીંયા લખેલું છે અને અહીંયા લખેલું તો આ બંનેમાંથી સ્વચ્છ સાચું કયું છે આ છે સ્વચ્છ। તો એની આગળ આપણે ખરું કરીશું અને આની જોડે ખોટું કરીશું। હનુમાન તો આ સાચું છે હનુનામ એવું ના બને તો ખોટું છે। રમકડા તો સાચું છે રાકમડા એ શબ્દ ખોટો છે તો ખોટું કરીશું। વસરાદ તો ખોટું વરસાદ બને હા તો વરસાદની આગળ સાચું કરીશું। બિલાડી તો ખોટો શબ્દ છે બિલાડી આ સાચો શબ્દ છે આવી રીતે મિત્રો લખીશું। પ્રશ્ન 5 સુ સમ કુ નો ઉપયોગ કરી શબ્દ બનાવો। ઉદાહરણ તરીકે ગીત તો આગળ સમ લગાવ્યું છે સંગીત એવી રીતે ગંધ તો એની આગળ આપણે સુ લગાવીએ તો સુગંધ ટેવ ટેવની આગળ આપણે શું લગાવીએ તો શું ટેવ અને કુ લગાવીએ તો કુટેવ થાય। લેખન તો એની આગળ આપણે શું લગાવીશું શું લેખન। પ્રશ્ન 6 નીચે આપેલ શબ્દોને વાંચો અને જોઈને ખાનામાં લખો તેમજ તેના જેવા બીજા શબ્દ લખો। તો મિત્રો અહીંયા શબ્દ આપેલા છે આપણે વાંચીને સરસ અક્ષર અહીં લખવાના છે। યજ્ઞ શ્રુતિ ઋષિ ક્ષત્રિય રૂમાલ શ્રવણ કૃષિ ત્રિલોક હવે તેના ઉપરથી જ આપણે આવી રીતે શબ્દ બનાવીને લખવાનું છે। જ્ઞ છે તો આપણે અજ્ઞાન શ્રુતિ તો એના પરથી શ્રુતલેખન ઋષિ તો ઋનો ઉપયોગ કરીને ઋષભ ક્ષત્રિય તો આપણે ક્ષનો ઉપયોગ કરીને અક્ષય રૂમાલ તો રૂપિયો ઋનો ઉપયોગ કર્યો આપણે અહીંયા શ્રવણ તો શ્રવ ઉપરથી શ્રાવિક કૃષિ તો કૃ ઉપરથી કૃપા ત્રિલોક તો ત્રિ ઉપરથી ત્રિનેત્ર શબ્દ અહીંયા બનાવ્યો છે। પ્રશ્ન 7 નીચે આપેલા પ્રાણીના ચિત્ર સાથે તેની પૂંછડી જોડો। તો અહીંયા એક બાજુ પ્રાણીઓ આપેલા છે અને બીજી સાઈડ પૂંછડી આપેલી છે તો આપણે પૂંછડી કોની છે ચિત્રને આધારે જોઈ અને જોડવાની છે તો પહેલી પૂંછડી આપણે જોઈ શકીએ છીએ દીપડાની છે તો અહીં લખીશું દીપડો। આ પૂંછડી મગરની છે તો આપણે લખીશું મગર। આ ત્રીજી પૂંછડી ગધેડાની છે તો આપણે લખીશું ગધેડું। પછી આ પૂંછડી વાંદરાની છે તો આપણે લખીશું વાંદરો વાંદરાની પૂંછડી આવી હોય છે ને મિત્રો તમે જોઈ છે। હવે આ પૂંછડી બકરીની છે તો આપણે લખીશું બકરી આવી રીતે આપણે લખીશું। હવે મિત્રો કદમ 1 પ્રશ્ન 1 નીચેના વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવો। અહીંયા જે વાક્યો આપેલા છે એ વાર્તામાં જે ઘટનાઓ બની હોય તે પહેલાં જે ઘટના બની હોય એ પહેલું લખવાનું તેના પછી એવી રીતે ક્રમમાં લખવાનું છે। તો અહીંયા એક હતા વાંદરાભાઈ શિયાળો શરૂ થયો આહા મળી ગઈ ઠંડી બગાડવાની રીત બિચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા થતરે છે પણ ઘર હોય તો ઓછી ઠંડી લાગે આવી રીતે આપણે ક્રમમાં આ ઉપરના વાક્યો આપેલા છે તેને ગોઠવીને લખવાના છે। પ્રશ્ન 2 પાઠ્યપુસ્તકના પાના નંબર 3 ઉપરના ચિત્રનું અવલોકન કરી શિયાળાની ઋતુ વિશે 5 વાક્યો લખો। તો મિત્રો ધોરણ 3 ની અંદર
પાના નંબર 3 ને ઉપરનું ચિત્ર જોવાનું છે. એની અંદર લોકો તાપતા હોય છે તાપણું કરીને. તો આપણે એના આધારે શિયાળાની ઋતુ વિશે 5 વાક્યો લખવાના છે. તો આપણે લખી શકીશું, શિયાળાની ઋતુમાં ઠંડી લાગે છે. શિયાળામાં લોકો ઠંડીથી બચવા સ્વેટર અને ટોપી પહેરે છે. શિયાળામાં તડકો ગમે છે. શિયાળામાં લોકો લાકડા સળગાવી તાપણું કરે છે. શિયાળામાં લોકો યોગ અને કસરત કરે છે. આ સિવાય મિત્રો તમને વાક્ય આવડતા હોય તો તમે અહીંયા લખી શકો છો. પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પ્રશ્ન 1, સુગ્રીબાઈએ વાંદરાઓને શું સલાહ આપી? તો સુગ્રીબાઈએ વાંદરાઓને પોતાનું ઘર બનાવવાની સલાહ આપી, જેથી ઉનાળામાં ગરમી, શિયાળામાં ઠંડી અને ચોમાસામાં વરસાદથી બચી શકાય. પ્રશ્ન 2, વાંદરાઓને ઘર વગર કઈ કઈ મુશ્કેલી પડી? તો ઘર વગર વાંદરાઓને શિયાળામાં ઠંડી લાગી, ઉનાળામાં ગરમી વધારે લાગી અને ચોમાસામાં વરસાદથી ભીંજાઈ ગયા. પ્રશ્ન 3, વાંદરાઓએ ઠંડી બગાડવા શું કર્યું? તો વાંદરાઓએ ઠંડી બગાડવા માટે ખેતરોમાં ફરી ફરીને લાલ મરચા ભેગા કર્યા અને ઝાડ નીચે ઢગલો કર્યો. પછી બધા વાંદરાઓએ મરચાને સળગાવી તાપણું કર્યું. પ્રશ્ન 4, વાંદરાભાઈનું ઘર વાર્તાના આધારે ચોમાસા વિશે 3-4 લીટી લખો. આપણે ચોમાસા વિશે અહીંયા મિત્રો લખવાનું છે. તો ચોમાસામાં વરસાદ પડે છે. આકાશમાં વીજળીના કડાકા અને વાદળોનો ગડગડાટ થાય છે. બધા ઝાડ પાણીથી તરબોળ થઈ જાય છે. પ્રશ્ન 5, સુગ્રીબાઈએ વાંદરાઓની ચિંતા શા માટે છોડી દીધી? તો સુગ્રીબાઈએ વાંદરાઓની ચિંતા છોડી દીધી કેમ કે વારંવાર સુગ્રીબાઈના કહેવા છતાં વાંદરાભાઈ પોતાનું ઘર બનાવતા ન હતા. પ્રશ્ન 4, પાઠ્યપુસ્તકના પાના નંબર 1 ઉપરના ગીતનું વાંચન કરી સૂચના મુજબ કરો. મિત્રો આ ધોરણ 3ના પાઠ્યપુસ્તકની વાત છે, જે તમે અગાઉ ભણી ગયા છો અને આ બુકની અંદર અગાઉ ભણી ગયેલી વસ્તુનું પુનરાવર્તન છે. તો તમે આ ભણી ગયા છો ગીત. નીચેના ગીતની પંક્તિ પૂર્ણ કરો. તો ઉંદર રહે છે દરમાં, માણસ રહેતો ઘરમાં, ચકોચકી રે માળામાં, બટેર તેતર જાળામાં. આવી રીતે કાવ્ય પંક્તિ આપણે પૂર્ણ કરીશું. પ્રશ્ન 2, ગીતમાં આપેલ રહેઠાણોના નામ લખો. તો આ ગીતની અંદર જેટલા રહેઠાણો આવે છે એના નામ લખવાના છે. તો આપણે લખીશું, દર, ઘર, માળો, જાડું, ઝાડ, ડાળ, વાડ, તિરાડ અને બોળ. પ્રશ્ન 3, ગીતને આધારે સાચો વિકલ્પ પસંદ કરી વાક્ય પૂર્ણ કરો. પહેલું છે, ઉંદર રહે છે ખાલી જગ્યા દરમાં, ઘરમાં કે બોર્ડમાં, તો શું આવશે? દરમાં. તો આપણે લખીશું દરમાં. જામાં ચીડિયા લટકે ખાલી જગ્યા ડાળે, ઝાડે, વાડે, તો ડાળે આવે મિત્રો, તો ડાળે લખીશું. ત્રીજું છે, ને હું તો બાની ખાલી જગ્યા, તો સોળમાં, ઘરમાં કે પારણામાં, તો શું આવશે? ગીતમાં શબ્દ છે સોળમાં, તો આવી રીતે લખીશું. પ્રશ્ન 4, ગીતને આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પ્રશ્ન 1, બટેર તેતર ક્યાં રહે છે? તો બટેર તેતર જાડામાં રહે છે. આપણે ગીત ઉપરથી જાણી શકીએ છીએ. ચામાચીડિયા ક્યાં જોવા મળે છે? ચામાચીડિયા ઝાડની ડાળીએ લટકતા જોવા મળે છે. પ્રશ્ન 5, નીચે આપેલ બંને શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો. ઉદાહરણ આપેલું છે, વાંચન શોખીન, તો ટીકુબહેન તો શોખીન છે. આ શોખીન શબ્દનો ઉપયોગ કરે છે. ટીકુબહેન તો વાંચનના શોખીન છે. એ વાંચન અને શોખીન બંને શબ્દોનો ઉપયોગ કર્યો છે. અને ટીકુબહેન તો વાંચનના ખૂબ શોખીન છે. આવી રીતે આપણે મિત્રો વાક્ય બનાવવાનું છે. અહીંયા બે શબ્દ આપેલા છે. પહેલું છે વાર્તા દાદી, તો ખાટલામાં દાદી બેઠા છે. ખાટલામાં બેઠા બેઠા દાદી વાર્તા કહે છે. ખાટલામાં બેઠા બેઠા દાદી ખૂબ જ સરસ વાર્તા કહે છે. આવી રીતે મિત્રો તમે વાક્ય બનાવી શકશો. પ્રશ્ન 2, બીજું છે શબ્દ આજ્ઞા મમ્મી પપ્પા, તો મહેશ આજ્ઞા પાલક છે. મહેશ તેના મમ્મી પપ્પાની આજ્ઞા પાળે છે.
સ્વર તેના મમ્મી પપ્પાની આજ્ઞાનું હંમેશા પાલન કરે છે, અથવા મહેશ પણ લખી શકો, તમારે જે યોગ્ય લાગે તે નામ તમે લખી શકશો અને વાક્ય બનાવી શકશો. ત્રીજું છે દિવસ અજવાળો. નવો દિવસ થયો, નવો દિવસ થતાં અજવાળું થયું. નવા દિવસમાં અજવાળું થતાં લોકો કામે લાગ્યા. ચોથું પલંગ અને તલ્લીન, બે શબ્દ આપેલા છે. તો ટીંકુ પલંગમાં બેઠો છે, ટીંકુ પલંગમાં પુસ્તક વાંચનમાં તલ્લીન છે, ટીંકુ પલંગમાં પુસ્તક વાંચનમાં ખૂબ તલ્લીન છે. પાંચમું બૂમ ગુમ. તો મોન્ટી ગુમ થયો, મોન્ટી ગુમ થયો એટલે મિતાલીએ બૂમ પાડી, મોન્ટી ગુમ થયો એટલે મિતાલીએ ખૂબ જોરથી બૂમ પાડી. આવી રીતે મિત્રો આપણે વાક્ય બનાવી શકીશું. પ્રશ્ન છો, વાંદરાભાઈનું ઘર વાર્તામાં વપરાયેલા શબ્દોના અર્થ કોષ્ટકમાંથી શોધીને આવી રીતે ચોરસ કરો અને આપેલ શબ્દની સામે લખો. તો મિત્રો એ કોઠો આપેલો છે, તેની અંદરથી આપણે આ જે શબ્દો છે એનો સમાનાર્થી શબ્દ શોધી અને તેની ફરતે આવી રીતે ચોરસ કરવાનું છે. તો ઝાડ, ઝાડનું વૃક્ષ, તો અહીંયા વૃક્ષ ઉપર કરેલું છે ચોરસ. ઠંડી, તો ઠંડી માટે વાર્તાની અંદર ટાઢ શબ્દ વપરાયો છે, તો આ રહ્યું ટાઢ, ટાઢની ઉપર આપણે ચોરસ કરીશું. નરમ, નરમ માટે કોમળ શબ્દ વપરાયો છે, તો આપણે કોમળની ફરતે ચોરસ કરીશું. અચરજ, અચરજ એટલે નવાઈ, નવાઈ શબ્દ વપરાયો છે, તો નવાઈની આગળ કુલ કરીશું. અને પવન, તો હવા શબ્દ વપરાયો છે, તો હવા ઉપર આપણે આવી રીતે ચોરસ કરીશું. મિત્રો આ પુસ્તકની અંદર ધોરણ 3ના એકમનું પુનરાવર્તન છે, એટલા માટે તમે ધોરણ 3ના વિડીયો અમારી ચેનલમાં મૂકેલા છે તે તમે જોઈ અને આ કદમ 1 સરળતાથી પૂરી શકશો. મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ધ ટીચર ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ.